ભરૂચના ખુમાનસિંહ વાસિયાની ફરી એકવાર ઘર વાપસી થઈ છે ખુમાનસિંહ વાસિયા ફરી એકવાર ભાજપમાં જોડાયા હતા ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યાલય ખાતે અધ્યક્ષ સીઆર પાટીલે તેમને ખેસ તેમજ ટોપી પહેરાવી પક્ષમાં પ્રવેશ કરાવ્યો હતો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભરૂચના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે ગુજરાતના પૂર્વ મંત્રી ખુમાનસિંહ ઘર વાપસી કરી છે અને ફરી એકવાર ભાજપમાં જોડાયા છે આજ રોજ બપોરે બાર કલાકે ગાંધીનગર સીટ પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ ખાતે કેસરીયો ધારણ કર્યો હતો ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે તેમના ભાજપમાં વિધિવત પ્રવેશ કરાવ્યો હતો આ પ્રસંગે પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા આગેવાન ભરત ડાંગર ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ખુમાનસિંહ વાસિયાએ જણાવ્યું હતું કે તેઓને જનસંઘના સમયથી ભાજપ સાથે જોડાયેલા છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે તેમનો પારિવારિક સંબંધ રહ્યો છે તેઓએ મોદીજી સાથે સ્કૂટર પર બેસી વડોદરાથી વાપી સુધીનો પ્રવાસ ખેડતા હતા

આ બંનેનું જે નેતૃત્વ જે છે ગુજરાતમાં અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તો મોદી સાહેબ સાથેના મારા સંસ્મરણોનું પણ હું યાદ કરું કે જેમની સાથે હું સ્કૂટર ઉપર પણ બેઠો છું અને ભાંગેલી તૂટેલી જીપગાડીમાં પણ બેઠો છું એમની સાથે વડોદરાથી વાપી સુધીના અનેક પ્રવાસોમાં હું સાથે રહ્યો હતો અને મોદી સાહેબ સાથેના જે પ્રસંગો દિવસો યાદ કરીએ ત્યારે અને આજે મોદી સાહેબ એક દેશની પણ વિદેશ સુધીમાં પણ આંતરરાષ્ટ્રીય નેતૃત્વ એમનું પ્રસ્થાપિત થયું છે ત્યારે અને એમણે જે જે કાર્યો કર્યા છે ત્રણસો સિત્તેરમી કાઢી કલમ કાઢી નાખી હોય અયોધ્યાનો પ્રશ્ન ઉકેલ આવ્યો હોય તિપર તલાકનો પ્રશ્નનો ઉકેલ આવ્યો હોય આવા અનેક જે પ્રશ્નો જે છે વણ ઉકેલ્યા પ્રશ્નોનો જે એમણે ઉકેલ આપ્યો અને ત્યારથી એવું થાય છે કે આ નેતૃત્વ આપણને વર્ષો સુધી મળતું રહે આવનારા વીસ વર્ષો સુધી જો એમની પાસે વડાપ્રધાન તરીકે રહે એવી હંમેશા હું એમના માટેની મારી શુભેચ્છા રહી છે અને ત્યારે આ બે હજાર બાવીસની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું અમારા ભરૂચ જિલ્લાના પ્રમુખ સાહેબ મારુતિસિંહ અટોદરિયા અને સીઆર આર પાટીલ સાહેબ સાથે જોડાતા પહેલાં પણ પંદર પંદર દિવસે મારે મળવાનું થતું જ હતું એમની સાથે અને અત્યારે રાજકીય કરતાં પણ હું સેવાના અનેક પ્રકલ્પો જે છે જેમાં હું જોડાયેલો છું પરંતુ આવનારી ચૂંટણીમાં કેવી રીતે આપણે મદદ થઈએ એ ભાવના અને લાગણી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને ભારતીય જનતા પાર્ટીએ જે રીતે મને સ્વીકાર્યું છે તે બધું હું આભારની લાગણી વ્યક્ત કરું છું આ જે તમારો પ્રશ્ન છે ને એ કોઈ પોલિટિકલ માઇલેજ માટેનો નથી પરંતુ બે ના હું એ જ એ જ વાત કરું છું તમારી વાત પર આવું છું બે હજાર અઢારમાં મારી પાસે જે વિધવા બહેનો આવ્યા એમનો મેં પ્રશ્ન સાંભળ્યો પછી આખા ભરૂચ જિલ્લામાં મેં અઢાર સંમેલનો કર્યા વિભાગ વાઈઝ અને પછી પછી ત્રીસમી ડિસેમ્બરે બે હજાર અઢારને રવિવારે એક વિધવા બહેનોનું મહાસંમેલન કર્યું કે જેમાં પચીસથી ત્રીસ હજાર બહેનો સ્વયંભૂ આવ્યા કોઈ મેં ગાડી મોકલાવીને એમને બેસવાની વ્યવસ્થા પણ પલાઠીવાળીને બેસવાની વ્યવસ્થા હતી પણ આ બધા આખા કાર્યક્રમો દરમિયાન દરેક જગ્યાએથી બધા બહેનો મને ઊભા થઈને એવું કહે કે સાહેબ બધી વાત ખરી પણ આ દારૂવાળું કંઈક બંધ કરાવવાની અમારા ગામમાં વેચાય છે તેને હું વિધવા બની છું મારી આટલી ઉંમરે અઠાવીસ વર્ષની ઉંમરે ત્રીસ વર્ષની ઉંમર દારૂને કારણ થઈ છું એટલે મેં સ્વાભાવિકપણે કીધું કે જો અત્યારે ચાલીસ ટકાનો રેશિયો આ રહેતો હોય તો આ દારૂબંધી કાઢી નાખવી જોઈએ આ નિવેદન કર્યું હતું હા હા બરાબર મારા વ્યક્તિગત વિચારોમાં આજે હું મક્કમ છું કે આ કાઢી નાખવી જોઈએ અને હું એમ કહું કે તો એકસો બ્યાસી સીટ આવી જાય ભાજપની હું આ મારું વ્યક્તિગત નિવેદન છે પણ પાર્ટીનું પાર્ટીની જે વિચારધારા પાર્ટીનું જે સ્ટેન્ડ હોય પાર્ટીનો જે નિર્ણય હોય એમાં પાછું અમારા વળગીને રહેવું પડે એમ